દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ધ વર્લ્ડ્સ વિમેન 2015ના જે અહેવાલ આવ્યા છે, ચોંકાવનારા અહેવાલ છે, અને એ અંગે આપણી સાથે અત્યારે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા. રુઝાનજી, આપણે બ્રેક પહેલાં વાત કરી રહ્યા હતા કે સોશિયલ મીડિયામાં એક મેસેજ એવો ફરતો થયો છે કે હસબન્ડ વાઈફ હોય છે, હસબન્ડ જોબ પર જાય છે અને જ્યારે ઘરે રિટર્ન આવે છે અને આવતા મોડું થઈ જાય છે, એની વાઈફને જ્યારે ઘરે આવે છે ત્યારે એની વાઈફ વેલકમ કરે છે અને સાથે એનો હસબન્ડ વાત કરે છે કે હું માને લઈને આવ્યો છું. એ વાત કરતાં એની પત્ની એના ઉપર એકદમ ગુસ્સે થઈ જાય છે અને વાત કરે છે કે તમે આપણે આટલા ઓછા પગારની અંદર, આપણા નાના આટલા ઘરની અંદર આપણે આપણું ઘર ચલાવી રહ્યા છીએ, ખૂબ માંડમાંડ પરિસ્થિતિમાં ચલાવી રહ્યા છીએ અને તમે માને લઈને આવ્યો છો. ત્યારે એનો હસબન્ડ જે કહે છે કે હું મારી માની તારી માને લઈને આવ્યો છું, જ્યારે એનું માનું મોઢું જોવે છે ત્યારે ક્યાંક એવો પણ એ સવાલ થાય છે કે જો વહુ સાસુને માં તરીકે જો જોતી થશે તો ક્યાંક આ જે વ્યવહાર છે, જે આ ચર્ચાઓ છે, એમાં પણ ક્યાંક ફેરફાર આવી શકે છે. શું કહેશો, આ સોશિયલ મીડિયાનો જે મેસેજ જે ફરતો થયો છે, લગભગ દરેક દર્શક મિત્રો પાસે પહોંચી ચૂક્યો હશે, એમને પણ ખ્યાલ હશે, એ વિશે શું કહેશો આપ? આ એક અલગ પોઈન્ટ છે, સાસુ બહુના ઝઘડાનો પોઈન્ટ છે. બિલકુલથી, પણ મને થોડું સાંકળી લેવાની ઈચ્છા છે. એની વાત નથી આવતી. બિલકુલથી, કારણ કે આ તો સાસુ બહુનો જોક છે, જેમાં હું ઘણી ઘણીવાર એવું બી થાય કે પેલા વાયસા વરસા બી થાય છે કે સાસુ વહુને વ્યવસ્થિત રાખતી નથી, દહેજ માંગે છે. કારણ કે મારી પાસે હું એક અલગ રીતે લઉં છું, હા, એને એ રીતે હું કનેક્ટ કરું છું. જે આપે પહેલા વાત કરી કે જે આપ વહુને તો ઈચ્છો છો પણ દીકરી નથી ઈચ્છતા, હું એની સાથે કનેક્ટ કરું છું, એટલા માટે મારો આ એક સવાલ હતો. પણ એક સાથે એક કહી દઉં કે 10 એકમો માટે જ્યારે કામ કરું છું ત્યારે એક સત્ય આ છે, જે આપણે બધા સાસુઓને શરમ આવી જોઈએ કે સાસુ એના દીકરા જોડે મળી અને પેલીને ડોમેસ્ટિક વાયલન્સ બોલો કે પેલું શું કહેવાય, આપણે ઘરેલું હિંસા બોલો, એ થાય છે. સાસુ સસરા મળીને, એટલે નોટ એકલા સાસુ પણ સસરા, કે ભાઈ આને વધારે પૈસા મળત, તને પરણ્યો, આની કુંડલીમાં તો 2 લગ્ન લખ્યા છે, તને ડિવોર્સ આપી દે, પેલી છોકરીને હેરાન કરે, મારે પીટે, નોકરાની જેમ રાખે, એ આ એક સત્ય છે, રાઈટ? એટલે એને એ સત્ય એટલે છે કે આમાં પેલા બેનબેનની વાત નથી કરવા માંગતી હું, પણ આમાં એ વાત કરવા માંગુ છું જે મેં પહેલાં કહી કે ફેમિલી પ્રેશર્સ યા પૈસાની લાલચ, યા તમે જે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ પેલા શું કહેવાય, પૈસા ઓછા છે બીકોઝ ઓફ આટલી મોંઘવારી કે જે બી બધી રીઝન છે, એટલે આ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, નથિંગ ટુ ડુ બેન ભાઈની વાત હતી. હવે તમારી જ્યારે બીજી વાત છે કે સાસુએ દીકરીની જેમ વહુને રાખવી જોઈએ ને વહુએ સાસુને માની જેમ રાખવી જોઈએ, એ તો એક એક આખો અલગ ટોપિક આપણે પછી કરી શકશું, કારણ કે એમાં તો બધું બહુ બધું પાછળ આવે છે ને, આગળ આવે છે. પણ અત્યારે અગર આપણે આપણે આ જે ભ્રૂણ હત્યાનો કેસની વાત કરીએ છીએ, યા આજે જે ચિંતાજનક વાત કરીએ છીએ, તો એમાં એક તો ઓબ્વિયસલી ભ્રૂણ હત્યાના મેં રીઝન્સ આપી દીધા. બીજું કે આપણે બેટી બઢાવો બેટી પર જે કેમ્પેન્સ, બચાવો બેટી પઢાવો જે કેમ્પેન્સ ચલાવીએ છીએ, એ કેમ્પેનમાં હજી આપણે વધારે કામ કરવું પડશે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હું હંમેશા કહું છું કે ભ્રૂણ હત્યા માટે હંમેશા બેનને, એટલે મધરને જવાબદાર, હા, મધરને જવાબદારી અપાય છે, અને લેટ અસ એ છોકરી બોર્ન થાય છે તો હસબન્ડ મધરને કહે છે કે તારા લીધે છોકરી બોર્ન થઈ. આપણે બધાને સાયન્ટિફિકલી ખબર છે, કદાચ લોકોને ખબર હશે પણ એટલું ધ્યાનમાં ના રહેતું હોય. હું આજે કહેવા માંગુ છું કે જે છોકરી બોર્ન થાય છે, જે ક્રોમોઝોમ્સ હોય, બરોબર છે, મેલ એટલે બેનનો ક્રોમોઝોમ, લેડીઝનો ક્રોમોઝોમ ને જેન્ટ્સનો ક્રોમોઝોમ મળે એટલે બચ્ચું આવે, બરોબર. હવે જે ક્રોમોઝોમ જે છોકરા તરફથી, જેન્ટ્સ તરફથી આવે છે, એ ક્રોમોઝોમ માંથી ડિસિશન લેવાય છે કે એમાં દીકરી બોર્ન થશે કે દીકરો બોર્ન થશે. જે બેનનું ક્રોમોઝોમ છે એ હંમેશા એક જ રહે છે, પણ જે એક્સ વાય અને એક્સ એક્સ, એટલે જે અગર દીકરીનો બર્થ થાય છે તો એની રિસ્પોન્સિબિલિટી ફાધરની છે કે એના બોડીમાંથી એ ક્રોમોઝોમ આવ્યું જેના લીધે દીકરી બર્થ થઈ, એના બોડીમાંથી ક્રોમોઝોમ આવ્યું જેના લીધે દીકરો બર્થ થયો. અધરવાઇઝ જે બેનનું ક્રોમોઝોમ છે એ તો કોન્સ્ટન્ટ જ રહેવાનું છે. એટલે આપણે જે માને હંમેશા કઈ કે તું દીકરીને જન્મ આવે છે, તારા લીધે દીકરીઓ આવે છે, જેને 1, 2, 5 દીકરીઓ આવે છે, હંમેશા મા પર આંગળી ચીંધાવા માંગે છે, પણ એ અવેરનેસ આપણે કરવી પડશે કે માના લીધે નહીં, ફાધરના લીધે દીકરી આ દીકરાનો જન્મ થાય છે. જેને સાથે સાથે જો વાત કરીએ એશિયાના દેશોની, તો એશિયન દેશોમાં ક્યાંક આપણે વચ્ચે હમણાં વાતને ક્યાંક વણી લીધી હતી આપે કે લગ્નનું જે પ્રમાણ છે, લગ્નનું પ્રમાણ ક્યાંક બાળ લગ્નમાં પણ ઘણા બધા પ્રમાણે એનું પણ ટકાવારી ઊંચી છે, તો ક્યાંક કદાચ એ કારણ પણ જવાબદાર હોઈ શકે ખરું? સી, બાળ લગ્નના કેસમાં તો એવું છે, ધ વે આઈ લુક એટ ઇટ, કે ઇનિશિયલી બંનેને એટલે પરણાવવામાં આવે છે કે આઈધર એક રીઝન કે દીકરી છોકરી હાથમાંથી નીકળી જશે ને આજકાલ છોકરીઓ નથી, બીજું રીઝન કે બધા કહે કે મારું બી આજે એજમાં લગ્ન થયા એટલે આ લોકોની કરો ના, તો કમ્પેટેબિલિટી નથી થતી, કારણ કે ના તો એકવાર છોકરી એકવાર ભણી ગણી લાય છે એવું એવું લોકોનું કેવું છે, તો એ પછી ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક થઈ જાય છે, પોતાના પગે ઊભી રહેવા માંગે છે, તો આ લોકો સમાજ
મુકાવવા માંગે છે. તમે જોશો બધા બાળ લગ્નના કેસમાં મેજરલી સમાજ ઇન્વોલ્વ હશે કે હા પરણાવી દે, એ લોકો સેટિંગ કરાવી આપે, સમાજ એકબીજાનું 15 વર્ષની છોકરી થાય એટલે પેલાનો 16-17 વર્ષનો છોકરો એટલે પરણાવી દે, અને એ વખતે બિચારી છોકરીને એટલું જ્ઞાન નથી હોતું અને એ બિચારી પરણી જાય છે. એટલે પણ જ્યારે આ પરણે છે પછી જે પેલું ફિમેલ 47માં એટલે તમે એ વિચારો કે આ બધા ડિસિશન્સ ફેમિલી લે છે, પરણવાના ડિસિશન્સ ફેમિલી લે, છોકરા પેલું એ કરાવે, પછી ભ્રૂણ હત્યાના ડિસિશન્સ ફેમિલી લે. એટલે વધારે પડતા હું આમાં વાંક સાસુ સસરાને આપવા માંગુ છું હસબન્ડ કરતા. તમે બાલ લગ્નની અગર ખાસ વાત કરતા હો તો એ વખતની વાત કરું છું, કારણ કે એટલે ઇટ ઇઝ સાસુ સસરાજ રિસ્પોન્સિબિલિટી. જે સૌથી પહેલા તો ભ્રૂણ હત્યા પેલું ભ્રૂણ નિરક્ષણ થવું જ ના જોઈએ, કારણ કે એ પોતે જ ઇલીગલ છે અને પછી એને એ લોકો જે ભ્રૂણ હત્યા કરે બંને ચીજ ઇલીગલ છે. પણ એટલા માટે આપણે જે એના માટે તો સી એના માટે આપણી ગવર્મેન્ટ સ્ટેપ્સ લેવાની ટ્રાય કરે છે, પણ આપણા લોઝ હજી એટલા સ્ટ્રોંગ નથી કે ભાઈ પેલા ભ્રૂણ હત્યા કરી હોય ડોક્ટર પકડાય તો એને અગર પહેલા પકડાય પછી એને અગર કન્વિક્ટ થાય, કન્વિક્ટ હજી બહુ દૂરની વાત છે, બહુ જ ઓછા કેસીસ થયા છે એમાં ઘણા, તો એને કંઈક 10,000 રૂપિયાનો કંઈક દંડ આપવાનો છે, કે લાંબુ વાત નથી. એટલે પેલા ડોક્ટર ભલે કે ચાલશે ચલો ને હું 10,000નો દંડ આપી દઈશ તો એનું નામ નહીં બગડે. કેમ નહીં બગડે ભાઈ એ કહેવા માગું છું, કારણ કે બધા ઈચ્છે છે કે બધા સોસાયટી વાળા ઈચ્છે છે કે એ લોકો બી ભ્રૂણ નિરક્ષણ કરાવે, એટલે પાછા એ લોકો એને ત્યાં જવાના છે. ઉલટું આ તો વધારે એવું છે કે ભાઈ બદનામ પાસે વધારે છે કે લાઈને મારું જલ્દી એ કામ કરી આપશે, કારણ કે આંબી બદનામ છે, લાંબી માર્કેટમાં બેસવાનો નથી એટલે પાછળથી મારું કામ કરી આપશે. એટલે ઉલટું આ એક નેગેટિવ ચીજ ચાલી રહી છે, એટલે આપણે એના માટે એવા લોસ બનાવવા પડશે કે આ એક પોઝિટિવ થાય. જી રુજાનજી, આપણે લોઝની વાત કરી તો મને એક વાત યાદ આવે છે કે આપ મહિલા હેલ્પલાઈન જે 1091 છે એના ફાઉન્ડર પણ છો, તો આપની પાસે પણ આવી અનેકો ફરિયાદ આવતી હશે. હા, અમારી પાસે મેજરલી ના આમાં ફરિયાદ ને એવો પ્રોબ્લેમ શું થાય છે તમે કહો, ક્યાંક ને ક્યાંક તો કનેક્ટેડ એવા ઇશ્યુઝ. પેલી છોકરી જે ભ્રૂણ હત્યા કરાવે છે એ બિચારી મેન્ટલી એટલી પ્રેશરમાં હોય છે સાસુ સસરાના કે એની હિંમત નથી આવીને બોલવાની. હું તમને બહુ જ ક્લિયર કરું છું, જે દિવસે દીકરીની બહુ ઓછી દીકરીઓ બહાર આવીને બોલે છે, બહેનો બહાર આવીને બોલે છે, જે દિવસે એ લોકો બોલી શકશે એ દિવસે આની પર ઘણું ચઈ શકશે, પણ એ લોકોની હિંમત નથી. હવે આ કેસીસ બહાર કેવી રીતે આપે છે? એક તો આઈધર સ્ટિંગ ઓપરેશનથી, જે તમે મીડિયા વાળા કરો છો બહુ સરસ ચીજ છે, યા આપણા જે હેલ્થ ડિપાર્ટમેન્ટ કે જે ડિપાર્ટમેન્ટની અંડરમાં આવે આ ચીજ એ લોકો કરે છે, પણ એ લોકો એટલા બધા એ નથી એક્ટિવ કે પ્રોએક્ટિવ કે એવું કરે, કોઈક વાર કરે કોઈક વાર ના કરે, અને કરે તો બી કોઈ બિચારો ધક્કો માઇન લઈ ગયો કે ભાઈ તું કરતો કરે ના, તો આઈ મીન દેટ ઇટ્સ નોટ ઇન ધેર પ્રાયોરિટી, ધો ઇટ ઇઝ ધર જોબ ટુ ડુ ઇટ, પોઈન્ટ નંબર ટુ. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે આ આ આ દીકરીને કોઈક હિંમત આપે છે, આ કંટાળી જાય છે, વર્સ્ટ કેસમાં એ આવે છે, જાણે કે વચ્ચે કેસ આવ્યો હતો કે એને પહેલી દીકરી થઈ હતી એક બેનને, તો પછી એ તો ઠીક છે સુલટાયું એ લોકોએ ઘર ઘરમાં, પછી એને 3 વાર દીકરો થયો, 3 વર્ષમાં દીકરો થયો એટલે એમાં આવ્યું નિરક્ષણમાં, તો એની 3 વાર એબોર્શન કરાયું, 4th વાર એને ફરી બચ્ચું એટલે ફરી એ પ્રેગ્નન્ટ થઈ, તો 4th વાર એનું ફરી નિરક્ષણ થયું ને દીકરી આવી, એટલે અગેન ફેમિલી કહ્યું કે હવે આનું એબોર્શન કરાવો, એટલે પછી એ કંટાળી ગઈ અને પછી એને કોઈ એનજીઓ પાસે જઈ અને અવાજ ઉઠાવ્યો. એટલે મારે એવું કહેવું છે કે આ જે સિચ્યુએશન છે એમાં તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે દીકરી સાથે એવું થાય છે એના પેરેન્ટ્સને કહે. હવે આમાં એક ટ્વિસ્ટ છે કે ઘણી વાર પેરેન્ટ્સ બી કહે કે જો ભાઈ તું તો પાર્કી થઈ ગઈ, એટલે હવે તારું ઘર જ એ છે, તારા બધા જ પેલા ફેમિલી મેમ્બર્સ પેલા છે, એટલે એ લોકો કહે છે તો તું કરાવી લે, કારણ કે આ બાજુ જે એનું અસલી મા બાપ છે એ લોકો ઘણી વાર વિચારે કે છોકરી અમારા ઘરે આવીને રહેશે તો મારા બીજા કંઈ દીકરા દીકરીનું આગળ પરણના નહીં થાય, એ સમાજમાં મારું નામ અગટ. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ સમાજ 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 કરી ને બધાની પથારી ફેરવી નાખે છે આ લોકો. એટલે ઇમ્પોર્ટન્ટ એ છે કે આના માટે છોકરીએ હિંમત કરવી પડે, અને એના પર અગર માન લો આજે મેં બી હજી કહું છું કે પેરેન્ટ્સ નથી ઊભા રહેતા ઘણી વાર, મને ખબર છે આ રીઝનોના લીધે, તો મે બી એનજીઓ પાસે જાય અને સપોર્ટ કરે, કારણ કે એની પાસે એને પોલીસની પાસે આવવાની તેની હિંમત જ નથી, એ પોલીસ પાસે તો એટલી ઇઝીલી આવવાની જ નથી ને, ચોક્કે ના આવે તો કંઈ નહીં, કારણ કે એનજીઓ એને લઈ આવશે તો એ પોલીસ તો એને સપોર્ટ કરવાની જ છે, એમાં કોઈ ડાઉટ નથી. જેને વાત કરીએ તો યુએનનો જે અહેવાલ છે ખાસ કરીને એશિયન કન્ટ્રીઝ માટેનો છે વધારે, તો એશિયન કન્ટ્રીઝમાં જ આનું પ્રમાણ કેમ વધારે? સી વોટ આઈ લુક એટ ઇટ, અમેરિકાને એ થોડી એડવાન્સ સોસાયટી છે, એશિયન કન્ટ્રીઝ આર નોટ એન એડવાન્સ સોસાયટી, એટલે એમાં એવું છે કે એ લોકો અમેરિકાવાળા છોકરી છોકરાને ત્યાં એ લોકોનું એટલું લિબર્ટી છે, ફ્રીડમ છે, ત્યાં છોકરી છોકરાઓને એટલે એ લોકો તફાવત માનતા નથી, યા ત્યાં એવા દહેજના ઇસ્યુઝ નથી હોતા, એવા એવી પ્રથા નથી, એ પેટ્રાઇકલ સોસાયટી નથી, એટલે આખું એનું કલ્ચર અલગ છે, વર્ષોથી અલગ કલ્ચર છે. ત્યારે ઇન્ડિયા બોલો યા બીજા એશિયન કન્ટ્રીઝ બોલો એમાં આપણું કલ્ચર અલગ છે, જેમાં મેં કહ્યું પેટ્રાઇકલ સોસાયટી ના બધું, એટલે આ પ્રથાના લીધે સી આઈ સેડ બેઝિકલી ઇટ ઇઝ ધ સોસાયટી, ઇટ ઇઝ ધ ટ્રેડિશન વિચ હેઝ ટુ બી બ્લેમ્ડ. સો અકોર્ડિંગ ટુ અવર ટ્રેડિશન્સ જે બહેનોને આમ કરવું પડે, જે પહેલી આપણી પ્રથા હતી દહેજની બોલો, ચાઇલ્ડ મેરેજની બોલો, તો એના લીધે શું થયું છે કે આ પ્રથાઓના લીધે અત્યારે આપણે આ અને બીજે બધે વી આર સફરિંગ ફોર દેટ.
ભારતીય કાયદામાં કેવા પ્રકારની જોગવાઈ હોવી જોઈએ અને કેવા પ્રકારના અવેરનેસના કાર્યક્રમો થવા જોઈએ જેના થકી એક અવેરનેસ આવે ને જે પ્રમાણે આપણે અત્યાર સુધી વાત કરી એનો કંઈક નિષ્કર્ષ એનો પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ. સી એક્ઝેક્ટ સાચું કહું તો આ એક બહુ લોંગ પ્રોસેસ છે. ઓબ્વિયસલી આપણે સ્ટાર્ટ કરી લીધા છે પ્રોસેસીસ, એટલે આઈ એમ શ્યોર આપણે એમાં પહેલાં જે વધારે ડિફરન્સ હતો એ ઓછો થયો છે. આપણી પાસે ઇનફ લોસ છે જે અમે સામે કહીએ છીએ, પણ ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, મેં કહું કે આ જે એબોર્શનનો લો છે, ફિમેલ ફેટિસાઇડનો, એમાં ઓબ્વિયસલી સુધારાની જરૂર છે. પણ એ સિવાય બીજા આનું ઇમ્પ્લિમેન્ટેશન થાય બધા લોનું, તો ઓબ્વિયસલી ફ્રોમ ધ બેન પોઈન્ટ ઓફ વ્યૂ એને ફાયદો થાય. અને અગર તમે એમ્પાવરમેન્ટની વાત કરો છો, વુમેન એમ્પાવરમેન્ટ બોલો, યા કારણ કે એક્ઝામ્પલ આપું તમને, હવે એવું નથી કે તમારા ફેમિલીમાં દીકરી જ પરે, દીકરો જ પપ્પાને અગ્નિસ્નાન આપી શકે, હવે તો દીકરી બી આપી શકે છે. એટલે થિંગ્સ આર ચેન્જિંગ, હવે દીકરીના નામે તમે પ્રોપર્ટી કરી શકો, થિંગ્સ આર ચેન્જિંગ, એટલે થિંગ્સ આર મૂવિંગ ઇન અ પોઝિટિવ વે. તો રુઝાનજી, આપણા ચેનલના માધ્યમ તકેથી આપણા દર્શક મિત્રો જે છે એમને આપ શું સંદેશો આપશો, પુરુષ મિત્રોને પણ અને સ્ત્રી મિત્રોને પણ, અને આપણે વધારે નહીં તો થોડું ઘણું પણ જો ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તો ક્યાંક આપણે આપણી પોતાની જાતને એવું માનીએ કે નહીં ચાલો આપણા આ પ્રોગ્રામ થકીથી ક્યાંક અવેરનેસ આવી છે ને જેના કારણે આ રેશિયોમાં ક્યાંક તફાવત જોવા મળ્યો છે, દર્શક મિત્રો માટે ખાસ સલાહ. સૌથી પહેલા તો દર્શક મિત્રોને મારે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવી છે કે તમે, કારણ કે આ લડત છે ને સ્ત્રી પુરુષની નથી, એટલું યાદ રાખજો. કારણ કે મેં ઘણા પુરુષોને જોયા છે જે ઉલટા લડે છે કે મને છોકરી જોઈએ છે, એટલે આ લડત સ્ત્રી પુરુષની નથી, આ લડત અચ્છાઈ અને બુરાઈની છે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે અગર લેટસ એમાં બે અગેન રીત છે, અગર લેટસ અગર તમે ફાધર છો જે બહુ જ ડોટર માટે કન્સર્ન છે, તો તમે એવું ના વિચારો કે મારી દીકરી અહીંયા જન્મશે તો એનું શું થશે, એને કોણ ધ્યાન રાખશે, આટલું બધું ખરાબ દુનિયા છે, એની ચિંતા ના કરો સાહેબ. ડોટર હો એટલી સક્ષમ, તમારે તમારી દીકરીને સક્ષમ બનાવવાની છે. દુનિયા જે બી હોય એમાં અલગ છે, પણ એ દુનિયામાં લડાઈ કરીને પોતાનું સ્થાન બનાવીને, અને એવી એક નહીં, તમને 100 સ્ટોરી હોય તમારી પાસે કે પોતાનો દીકરીઓ સ્થાન બનાવીને ઊભી રહી છે, બસ ક્યારે જ્યારે પપ્પા એને સપોર્ટ આપે છે. એટલે તમારે એને સપોર્ટ આપવાની જરૂર છે, તમારે એને પ્રોટેક્ટિવ કરી યા તમે એને ગભરાઈને એવી રીતે નથી જરૂર. જે દિવસે તમે તમારી છોકરી યા છોકરો કોઈ બી હોય એને સપોર્ટ આપશે, લાઈફમાં બહુ આગળ જશે, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જે બુરાઈની વાત છે, બુરાઈ એટલે કે જે વિચારતા હોય ફાધર કે આ છોકરી થશે તો મને મારું ધ્યાન કોણ રાખશે લાઈફમાં, કારણ કે પેલી પુત્રત્વ વતાના થોટ હોય, તો હવે સાહેબ તમે એ બધું મગજમાંથી કાઢી લો. કારણ કે આજની તારીખમાં એક નહીં એવા બીજા 100 કેસ છે જેમાં તમે જોયું છે કે છોકરો, એવી કોઈ જ ગેરંટી નથી કે તમને દીકરો થશે તો તમારા બુઢાપાનો સહારો છે અને દીકરી થશે તો તમારો સહારો નથી. એટલે આજે તમારા માઇન્ડમાં કંઈ કીડો જે ભરાઈ ગયો હોય તો તમે મહેરબાની કરીને કાઢો. કારણ કે હવે તમને કહું કે એવા એક નહીં, હું તમને 10 નહીં 100 પોઝિટિવ કેસ આપીશ જેમાં દીકરીઓએ ફાધરને સપોર્ટ કર્યો છે જિંદગીભર અને દીકરો બૈરાન લઈને ફરન ભાગી ગયો છે અને કસા પૈસા નથી મોકલતો. એક્ઝામ્પલ આપું છું તમને. એટલે આ બી તમારે મનમાંથી કીડો કાઢવાની જરૂર છે. એઝ અ મધર, હવે હું મધરની વાત કરું છું, મધરો બી અગેન બે ટાઈપ. એક કે તમે અગર વિચારતા હો કે મારી દીકરીનું ફ્યુચર સિક્યોર નથી, હું તો આટલી હેરાન થઈ, હું તો આટલો કોમ્પ્રોમાઇઝ કર્યું, હવે મારી દીકરી બી નહીં કરે લાઈફમાં, એટલે હું ઈચ્છું જ નહીં કે જન્મ થાય, એ તમે હવે મગજમાંથી કાઢી નાખો. કારણ કે અગેન તમે અગર તમારી દીકરીને સક્ષમ બનાવશો, સક્ષમ બનાવવામાં બહુ કોઈ મહેનત નથી કરવાની, તમારે ખાલી એને ભણાવવાની છે. હું હંમેશા કહું છું કે ખાલી દીકરીઓને ભણાવો અને ભણાવો, લેડીઝ ભણાવ, એડ્યુકેશન પ્રેક્ટિકલી ફ્રી જેવું છે, એટલે તમને એટલો બોજો પડવાનો નથી. અને બીજું, ભણ્યા પછી તમે એવું ના કહો કે ભાઈ તારે પરણી જવાનું છે, યા તમે નાનપણથી છોકરીને એવી રીતે ના મોટા કહો કે તું તો પારકે. કોઈ પારકે નથી. તમારે એને એના પગ પર ઊભી રાખવા માટે ક્યાંય બી નાનો મોટો જોબ કરાવો. ટેક માય વર્ડ્સ ફોર ઇટ, દીકરી એકવાર બહાર જશે, જોબ કરશે, નાનો મોટો, અગેન હું રિપીટ કરું છું, તો એ પોતાને સક્ષમ થઈ શકશે અને એના લીધે આજે એક પેઢીથી એ બીજી 2 પેઢી ચાલશે, 3 પેઢી ચાલશે, 50 પેઢી ચાલશે. એટલે મારે આટલું જ કહેવું છે. અને ઓબ્વિયસલી આ બધા તમારા આપણા બધાનો સાથ સહકાર હશે તો જ આપણી સોસાયટી અને આપણી હ્યુમેનિટી આગળ ચાલશે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે યુએનના અહેવાલ છે, ધ વર્લ્ડ્સ વિમેન 2015ના અહેવાલ છે, તેમાં ક્યાંક ભારતને પણ જે પ્રમાણે વાત કરી તો પુરુષોની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી જોવા મળી છે, અને કદાચ એના કારણે આવનારા સમયમાં ઇમ્પેક્ટ એની વધારે દેખાઈ શકે જો આપણે જાગૃતતા ન કેળવીએ. ક્યાંય દીકરા દીકરીનો જે ભેદ છે એ ભેદ ભૂલાવવો જોઈએ, એ સમયની માંગ છે. અને એવું જરૂરી નથી કે દીકરો હોય તો જ આપણો વંશ આગળ વધે છે. જે પ્રમાણે રુઝાનજીએ વાત કરી, ઘણી બધી વાતો કરી અને ઘણી બધી ચર્ચાઓ કરી, જો આપ ઇમ્પ્લિમેન્ટ કરશો તો જરૂરથી એની અંદર સુધારો મળી શકશે. રુઝાનજી, જે પ્રમાણે આપણે ચર્ચા કરીને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આ હતી આજની ચર્ચા. ફરી મળીશું નવા